આજ રોજ ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વેન અને એક જેસીબી લોડરનું ડભોઈ નગરપાલિકામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જુનેદ ખત્રી. ડોર ટુ ડોર કચરા માટેના 5 ટેમ્પા અને કચરો ઉઠાવવા માટેનું લોડર 30 લાખના એ ડોર ટુ ડોરના વાહનો અને લોડર 20 લાખનું એમ કરીને 50 લાખ રૂપિયાના વાહનો ડભોઈ નગરપાલિકામાં આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અગાઉ પણ 5 ટેમ્પા હતા એટલે ડોર ટુ ડોર માટેના 10 વાહનો થયા છે. એક નાનું જેસીબી પણ હતું એટલે લોડર તરીકે એનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. હવે જે કચરાના ઢગલાઓ છે, નગરની જે કચરાની અને ગંદકીની સમસ્યાઓ છે, એમાંથી કઈ અંશે રાહત મળશે એવું લાગી રહ્યું છે. કારણ કે વાહનોની કમી હતી, સાધનો વગર સાફ સફાઈ કેવી રીતે થાય એ જે પ્રશ્ન હતો, એ પ્રશ્નનો ઉકેલો માટે સરકાર તરફથી જે ગ્રાન્ટ આવી, એ ગ્રાન્ટનો ઉપયોગ કઈ યોજના માટે આ વાહન લાવવામાં આવ્યું? 14મો નાણાપંચ ની ગ્રાન્ટમાંથી આ વાહનો લાવવામાં આવ્યા છે. હજુ પણ બીજા 5 ડોર ટુ ડોર માટેના ટેમ્પા આગામી દિવસોમાં લેવામાં આવશે અને આ નગરની જે સમસ્યા છે, ખાસ કરીને ગંદકીની, વારંવાર આપ સૌના દ્વારા પણ ગંદકીના સમાચારો વધારે બતાવવામાં આવે છે, ત્યારે એ સમસ્યાઓનો ઉકેલ આવે એના માટે આ સાધનો નગરપાલિકાને આપવામાં આવ્યા છે. હું માનું છું કે આનો સદુપયોગ થશે અને ડભોઈ નગરમાંથી ગંદકીનું સામ્રાજ્ય દૂર થશે.